જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોર શોરથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ લોકસભા વિસ્તારમાં ઉમેદવારો પોતે જઈને લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ લોકસભા વિસ્તારમાં ઉમેદવારો પોતે જઈને લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો પાટણ 3 લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરનો કોંગ્રેસ વિધાનસભામાં આવતા ગામડાઓમાં સભાઓ કરીને લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યા હતા, જેમાં સમો મોટા કંબોઈ મુડેઠા પાદરડી તેમજ તેરવાડા ભલગામ થરા વગેરે ગામોમાં જનસંપર્ક અંતર્ગત સભાઓ કરવામાં આવી હતી. ભલગામ અને થરા ખાતે પણ સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. ભલગામ ખાતે કાંકરેજના વતની એવા જગદીશભાઈને જંગી બહુમતીથી લીડ આપીને જીતાડવા માટે પૂરણસિંહ વાઘેલા જિલ્લા સદસ્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું, ત્યારે જગદીશ ઠાકોર દ્વારા ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. થરા ખાતે સભા દરમિયાન ઠાકોર સેના દ્વારા સન્માનિત કરી જગદીશ ઠાકોરને થરા સાઈડ ઠાકોર સેનાએ પૂરેપૂરું સમર્થન આપવામાં આવ્યું હતું અને ઠાકોર સેના દ્વારા જગદીશ ઠાકોરને શાલ ઓઢાડીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ઠાકોર સેનાના થરા સાઈડ પ્રમુખ વદનજી ઠાકોર દ્વારા કહ્યું હતું કે અમારી ઠાકોર સેના જગદીશભાઈની સાથે જ છે અને એમને જીતાડવા માટે અમારી પૂરેપૂરી મહેનત રહે છે, તેમજ ગેનાજી ઠાકોર, રંગાજી ઠાકોર, વેનાજી ઠાકોર, નરસેજી ઠાકોર, વડા વિનોદજી ઠાકોર, સંજય ઠાકોર, પ્રવીણજી ઠાકોર, રમેશજી ઠાકોર, થરા સાહેબ કાંકરેજ તાલુકાની ઠાકોર સેનાએ જગદીશભાઈ ઠાકોરને સમર્થન આપ્યું હતું. માનસી ચૌહાણ, ZSTV, કાંકરેજ.